चैप्टर नंबर 11 बीज गणित। तो के गणित नी अंदर जुदी जुदी शाखाओ आवे छे के अंक गणित छे, भूमिति छे, एवी ज रीते बीज गणित पण एक गणित नी जे एक अलग शाखा छे। जे अंक गणित में आपणे जोता होय तो के आंकड़ा नो उपयोग थाय छे, 1 2 3 4 एवा सपोज एम के जुदा जुदा आंकड़ा नो उपयोग थाय छे, जे अंको नो उपयोग करीए छीए जेने अंक गणित कहेवाय छे। पण बीज गणित शुं छे पहेला तो एना विषे आपणे समजीए के बीज गणित छे एमां अंको उपरांत आपणे जे एबीसीडी ना अक्षरो छे ए थी जेड ना मूळाक्षरो छे तेनो उपयोग थाय छे, जेनो आपणे बीज गणितनी अंदर अभ्यास करवानो छे। आ बधाय जे अंको छे ए थी जेड ना तेने चल कहेवामां आवे छे। चल एटले शुं के जे पदो छे ए थी जेड ना पद छे जे आपणे जाणता नथी के अज्ञात संख्या छे એવી બધી સંખ્યા છે એને ચલ કહેવામાં આવે છે। અને સપોઝ તમને ઉદાહરણ તરીકે 5 છે અથવા 100 છે, 25 છે, આવા બધા અંક આપેલા હોય તો એ બધા કેવા કહેવાય કે અચળ પદ કહેવાય, કે 5 છે એની કોઈ કિંમત છે એ ફિક્સ છે। પણ એ થી ઝેડ ના જે ચલ છે કે એ છે, બી છે, સી છે, એ બધા આપણે ચલમાં લઈએ તો કે એની કિંમત શું છે એ તમને ખબર નથી। કે એવા બધા જે અંકો આવે છે એનો આપણે અભ્યાસક્રમ બીજગણિતની અંદર કરવાનો છે। બીજગણિત એ ગણિતની એવી શાખા છે જેની શરૂઆત ઈસવીસન પૂર્વે 1550માં થઈ હતી। અને એવું કહેવાય છે કે 3500 વર્ષ પૂર્વે ઇજિપ્તના લોકોએ અજ્ઞાત સંખ્યાઓને ઓળખવા માટેના સંકેતનો ઉપયોગ કર્યો હતો। કે 3500 વર્ષ પહેલાં ઇજિપ્તના લોકોએ અજ્ઞાત સંખ્યા છે એને ઓળખવા માટે સંકેતોનો ઉપયોગ કર્યો હતો। કે 300 વર્ષ પહેલાં ભારતમાં અજ્ઞાત સંખ્યાઓને અક્ષરોના ઉપયોગથી ઓળખવા અને અભિવ્યક્તિની રચના કરવી એ એક સામાન્ય બાબત હતી। ઘણા મહાન ગણિતશાસ્ત્રીઓ જેવા કે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, મહાવીર અને ભાસ્કર બે અને બીજાએ બીજગણિતના અભ્યાસમાં ઘણો ફાળો આપેલ છે। તેમણે નામ આપેલા જેવા કે બીજ, વર્ણ વગેરે અજ્ઞાત સંખ્યાઓને દર્શાવવા માટે રંગોના નામના પ્રથમ અક્ષરનો ઉપયોગ કરેલો છે। જેમ કે કાળા માટે કા અને નીલા ની એ નીલા એટલે કે વાદળી માટે બીજગણિત નામ ભારતમાં પ્રાચીન ગણિતશાસ્ત્રીઓના સમયનું છે। ઈસવીસન 2825 પૂર્વે અરબના ગણિતશાસ્ત્રી દ્વારા લખાયેલું પુસ્તક એલ્જવેબાર વી એલ શબ્દ લેવામાં આવેલ છે। તે ગણિતશાસ્ત્રી બગદાદના મોહમ્મદ ઇબન અલખવારિઝમી હતા। કે બીજગણિત છે એ બહુ ઘણા જૂના સમયથી આવ્યો આવે છે। ઇજિપ્તના લોકોએ અજ્ઞાત સંખ્યાઓ છે એનો ખ્યાલ મેળવવા માટે બીજગણિતનો ઉપયોગ કરેલો હતો। કે બીજગણિતની અંદર શું હોય છે કે કોઈ કિંમત માટે આપણે એ થી ઝેડ સુધીના કોઈ એના જેવા કોઈ પણ સંકેતોનો ઉપયોગ કરી શકીએ છીએ। આ ચોક્કસ સંકેતો છે જેને ચલ કહેવામાં આવે છે। આ સંકેત દ્વારા નાના મોટા કોયડાઓ ઉકેલવા અથવા તો સમજવા સરળતા રહે છે। જ્યારે વિધાનમાં અંકોની સાથે ડાબા અને જબા વચ્ચે બરાબરની નિશાની વપરાય છે તેને સમીકરણ કહેવામાં આવે છે। કે બીજગણિતની અંદર જે એ થી ઝેડના અક્ષરો છે જેને ચલ કહેવામાં આવે છે। હવે આ બધા ચલનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એના વિશે જોઈએ। કે તમને ટેક્સ્ટબુકની અંદર ચલના ઉદાહરણો જુદા જુદા ઘણા આપેલા છે, 3n છે, 4n છે, 4x છે, 5y છે। આ બધા શું છે કે 3nનું મેં ઉદાહરણ તમને આપ્યું તો 3 છે એ કેવી સંખ્યા છે, અચળ પદ છે, તેની સાથે n જોડાયેલો છે જેને ચલ કહેવામાં આવે છે। આ 3 છે એ અચળ સંખ્યા છે એ તો ફિક્સ જ છે, પણ એની સાથે જે n જોડાયેલો છે એની શું કિંમત છે જે તમે જાણતા નથી, જેને શું કહેવામાં આવે છે, ચલ કહેવામાં આવે છે। તમારા ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 11.11નો પહેલો ક્વેશ્ચન આપેલો છે કે મેચસ્ટિકથી પેટર્ન બનાવવાની કીધેલ છે અને એનો નિયમ બનાવવાનો કીધેલો છે। જો તમને પહેલો અક્ષર ટી મૂળાક્ષર બનાવવાનો કીધો છે, હવે ટીને તમારે બનાવવો છે તો બે મેચસ્ટિકની જરૂર પડશે, એક તો આડી અને એક ઊભી, તો એનો નિયમ શું થશે 2n, કે તમારે ટી બનાવવા માટે જેટલી દિવાસળીનો ઉપયોગ થયો એ તમારો નિયમ થશે 2n। એવી જ રીતે ઝેડ મૂળાક્ષર કેવી રીતે દોરવાનો જુઓ એ તમને બાજુમાં આપેલ છે, ઘાટા અક્ષરથી ઝેડ લખેલો છે એ મુજબ જ મેચસ્ટિક વડે તમારે એ પેટર્ન દર્શાવવાની છે।
એના પછી તમને ક્વેશ્ચન આપેલો છે કે સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે અને દરેક હારમાં 5 તાલીમાર્થી છે. આના માટે હાર માટે તમારે નિયમ બનાવવાનો છે અને એના હારની સંખ્યા માટે એન વાપરવાનો છે. હવે તાલીમાર્થીઓ પરેડ કરે છે, પરેડમાં કૂચ કરે છે, એના માટે એન ધાર્યો અને દરેક હારની અંદર 5 છે. હવે તો નિયમ શું થાય? 5N સિમ્પલ છે. એના પછી છે કે જો પેટીમાં 50 કેરી છે અને કેરીમાં કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખી શકાય એના માટે દર્શાવવાનું છે અને પેટીની સંખ્યા માટે બી સંકેત વાપરવાનો છે. હવે પેટીની કુલ સંખ્યા બી છે અને પેટીની અંદર કુલ 50 કેરી છે તો શું થાય? 50B. સિમ્પલ છે. તમારે અહીંયા ખાલી બધા જ જે નિયમો આવે છે એ નિયમ જ બનાવવાના કીધેલા છે. એના પછી એના જેવા જુદા જુદા દાખલા આપેલા છે તે જાતે તમે એના નિયમ બનાવવાની કોશિશ કરશો તમારી જાતે. એના પછી તો કે સામાન્ય નિયમોમાં ચલ કે ઘણા ભૂમિતિના એવા નિયમો છે કે જેના માટે એક ચોક્કસ સૂત્ર જ વપરાય છે. હવે ચોરસની પરિમિતિ માટે જ આપણે લઈએ કે ચોરસ છે એને 4 બાજુ હોય. ચોરસની પરિમિતિ એટલે શું? તે જે તમે જાણો છો. પરિમિતિ એટલે શું? કે કોઈ પણ આકારની બધી બાજુઓ એના માપનો સરવાળો, જેને શું કહેવામાં આવે છે? પરિમિતિ કહેવામાં આવે છે. હવે ચોરસને 4 બાજુ હોય છે અને દરેક બાજુને આપણે લંબાઈ કહીએ છીએ તો એના માટેનો નિયમ શું થાય? 4L. એવી જ રીતે લંબચોરસની પરિમિતિ માટેનો નિયમ શું થાય? તો કે 2L + 2B. કારણ કે લંબચોરસને 2 છે એ લંબાઈ હોય છે અને 2 પહોળાઈ હોય છે, એટલા માટે 2L, એટલે કે 2 લંબાઈની 2 બાજુઓ અને 2 પહોળાઈની 2 બાજુ. એના પછી જુદા જુદા અંકગણિતના નિયમો છે, સરવાળા માટેના, ગુણાકાર માટેના અને અંકોનું વિભાજન માટેના. તો કે સરવાળા માટેના ક્રમના ગુણધર્મની અભિવ્યક્તિ કરવી હોય તો તમને સૂત્ર લખેલ છે a + b = b + a. એનો અર્થ શું છે કે a + b = b + a, એનો અર્થ શું થાય કે સરવાળા માટે તમે કોઈ પણ ક્રમની અંદર કોઈ પણ 2 સંખ્યાનો સરવાળો કરો. ઉદાહરણ તરીકે 3 અને 2નો સરવાળો કરવાનો કહો કે 3 અને 2નો સરવાળો કરો તો 5 જ આવવાનો છે. કદાચ તમે 2 વત્તા 3 કરો તો પણ 5 જ જવાબ આવવાનો છે. એટલે કે સરવાળા માટેની અભિવ્યક્તિ કોઈ પણ ક્રમમાં કરો તો પણ તેનો જવાબ એક સરખો જ મળે છે. તેવી જ રીતે ગુણાકાર માટે તમે અભિવ્યક્તિ ગમે તે ક્રમમાં કરો તો પણ જવાબ તમને એક સરખો જ મળે છે. ઉદાહરણ તરીકે 3 × 2 લ્યો તો પણ 6 જ થશે અને 2 × 3 લ્યો તો પણ 6 જ થશે. એવી જ રીતે અંકોનું વિભાજન, કે જો તમને a · b + c = a + b · c આપેલું છે કે a · b + c આપેલો છે, એ કૌંસની બદલે તમે કદાચને a + b એનો સરવાળો કરો અને એને ગુણ્યા c કરો તો પણ તમારો જવાબ એક સરખો જ તમને મળે છે. તો આ શું થાય કે સરવાળા માટેની અને ગુણાકાર માટેની જુદી જુદી અભિવ્યક્તિ થયેલી ગણાય છે. તમારા સ્વાધ્યાય 11.3માં તમને જો પ્રશ્ન આપેલો છે, બીજો ક્વેશ્ચન, કે નીચેમાંથી કઈ અભિવ્યક્તિ માત્ર આંકડાકીય છે, એટલે કે કઈ અભિવ્યક્તિ છે તમને જુદી જુદી દર્શાવેલી છે એ થી જી સુધી, એમાં કઈ અભિવ્યક્તિ એવી છે જેમાં માત્ર આંકડો જ આવેલો છે, બીજો એ કંઈ ચલ આવેલો નથી? તો ડી એક અભિવ્યક્તિ છે. બીજી કઈ અભિવ્યક્તિ છે? એવી બીજી એક અભિવ્યક્તિ છે કે જેમાં આંકડા જ આવેલા હોય. સરસ, સી છે. સી અને ડી માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે. એના પછી ચોથો ક્વેશ્ચન છે, નીચેના દરેકની અભિવ્યક્તિ આપો 7ને p માં ઉમેરતા. હવે 7ને p માં ઉમેરતા તમને રકમ આપેલી છે, હવે એની અભિવ્યક્તિ એટલે કે એને નિયમ મુજબ બનાવવાનું છે. તો કેવી રીતે લખી શકો? 7+p લખી શકાય. 7ને p માંથી બાદ કરતા તો 7-p. એવી જ રીતે p ને 7 વડે ગુણતા કીધેલું છે તો 7 × p અથવા તો p × 7. આ મુજબ તમે નિયમ બનાવી શકો છો. હા, તમને બધા જ ને આવા નિયમ બનાવતા આવડી જશે. એના પછી છે સુરેખ સમીકરણ. તો કે સુરેખ સમીકરણ એટલે શું? સમીકરણ એટલે શું? તો કે ax + b = 0 જે લખેલું છે એ સમીકરણનું સ્વરૂપ છે.
ए अने बी छे ई एवी या छे ई अचल संख्या होय छे, यहाँ कोई पण संख्या होय छे, यहाँ चल आवता नथी। अने समीकरण त्यारे ज बने छे ज्यारे एमा कोई चल पद आवेलू होय, एटले के ए थी जेड नो कोई अक्षर आवेलू होय त्यारे ज समीकरण बने छे। सुरेख समीकरणनું આ વ્યાપક સ્વરૂપ છે કે ax plus b બરાબર 0 એ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે। a અને b છે એ અચળ સંખ્યા હોય છે, a બરાબર ક્યારેય પણ 0 હોતો નથી। સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે, સુરેખ સમીકરણ એને જ કહેવાય જેમાં એક જ ઘાત હોય। x છે એની ઉપર કોઈ વધારે ઘાત આવેલી હોય તેને સુરેખ સમીકરણ કહેવાતું નથી। સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય છે, અને સમીકરણમાં બરાબરનો ઉપયોગ થતો હોય છે કે દરેક સમીકરણની અંદર બરાબરની નિશાની તો હોય હોયને હોય જ, જો બરાબરની નિશાની ન હોય તો એને સુરેખ સમીકરણ કહેવાય નહીં। સમીકરણમાં ડાબી બાજુની કિંમત બરાબર જમણી બાજુની કિંમત હોય છે, કે અહીંયા તમને સમીકરણ લખેલું છે એ એક્સ પ્લસ બી બરાબર 0, તો વચ્ચે બરાબરની નિશાની આવેલી છે એનો અર્થ એવો છે કે એ એક્સ પ્લસ બી બરાબર જે જવાબ આવશે ડાબી બાજુનો એ જ જવાબ જમણી બાજુનો હશે, તો જ છે એ સમીકરણ બેલેન્સ થાય છે, એટલા માટે જ એની વચ્ચે બરાબરની નિશાની આવેલી છે। ખાસ એક વસ્તુ યાદ રાખો કે સમીકરણ તો જ બને છે એની વચ્ચે બરાબરની નિશાની આવેલી હોય અને એમાં ચલનો ઉપયોગ થયેલો હોય તો જ સમીકરણ બને છે। હવે ચલ ચલ એટલે શું એ તો તમે જાણો જ છો કે એ થી ઝેડ સુધીના અક્ષરો। હવે તમને એક ઉદાહરણ પણ આપેલું છે નીચે કે ટેન વાય બરાબર 80, હવે એમાં વાય બરાબર 10 આપેલું છે, એનો અર્થ એવો છે કે જે સમીકરણ આપેલું છે એમાં વાયની કિંમત તમારે 10 લેવાની છે। વાયની જગ્યાએ જો તમે 10 લખો તો 10y છે એ આખી છે એ સંખ્યા ગુણાકારની અંદર આપેલી છે, એટલે 10 ના 10 એમને વાયની જગ્યાએ તમે શું લખશો 10 બરાબર 80। હવે 10 × 10 કરશો તો 100 થશે અને બરાબર 80, તો 100 અને 80 બે છે એક સરખો જવાબ આવેલો નથી। બે બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જો બે બાજુ એક સરખો જવાબ આવે તો એનો અર્થ એવો કે જે તમને કિંમત આપેલી છે એના દ્વારા સમીકરણનો ઉકેલ મળે છે, પણ અહીંયા વાય બરાબર 10 આપેલું છે એના દ્વારા જે સમીકરણ 10y = 80 આપેલું છે એનો ઉકેલ મળતો નથી, કારણ કે બે જવાબ એક સરખા આપેલા નથી। એટલા માટે એવું જ તમને આખું કોષ્ટક આપેલું છે સ્વાધ્યાય 11.5 નો બીજો ક્વેશ્ચન, કે તમને જો પહેલો દાખલો તમે કરાવેલો છે એના પછી જો બીજો તમને એક કહું 4L = 20, ત્યાં એલની કિંમત તમને 20 આપેલી છે, હવે એલ છે એની જગ્યાએ તમે 20 મૂકો અને 20 મૂક્યા પછી જો સમીકરણ સંતોષાતું હોય એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુનો જવાબ સરખો આવતો હોય તો સમીકરણ સંતોષાય છે, એટલે કે હા, અને જો જવાબ સરખો આવતો નથી તો સમીકરણ સંતોષાતું નથી। આ કોષ્ટક છે તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે। એનો પહેલો ક્વેશ્ચન આપેલો છે કે નીચે જે બધી અભિવ્યક્તિ આપેલી છે એ થી ઓ સુધીની એમાં તમારે સમીકરણ કઈ સંખ્યા છે, કઈ અભિવ્યક્તિ છે જે સમીકરણ છે અને કઈ અભિવ્યક્તિ એવી છે જે સમીકરણ નથી, અને જો સમીકરણ છે તો એનું શું કારણ અને નથી તો એનું શું કારણ એ દર્શાવવાનું કીધેલું છે। એટલે ઉદાહરણ તરીકે તમને એક હું સમજાવું, પહેલું છે એ સમીકરણ છે કારણ કે એમાં બરાબરની નિશાની અને ચલ આપેલો છે। બીજું જોઈએ કે t − 7 > 5 આપેલું છે તમને, તો એમાં બરાબરની નિશાની આપેલી નથી, તો શું લખવાનું કે સમીકરણ નથી કારણ કે બરાબરની નિશાની આપેલી નથી। ત્રીજું 4/2 = 2 આપેલું છે, સમીકરણ છે કે નથી, સરસ, નથી, કારણ તો કે 4/2 બરાબરની નિશાની તો આપેલી છે પણ ચલ આપેલો નથી, એટલે સમીકરણ હોવા માટે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની, એક તો બરાબરની નિશાની અને ચલ હોવો જોઈએ। ત્રીજો ક્વેશ્ચન તમને જુદા જુદા અંક આપેલા છે 5m = 60 અને કૌંસમાં જુદી જુદી કિંમત આપેલી છે 10, 5, 12 અને 15, તો એ તમારે દરેક કિંમત વારાફરતી સમીકરણમાં મૂકવાની છે અને ચેક કરવાનું છે કે કઈ કિંમત વડે સમીકરણનું સમાધાન થાય છે। એવી જ રીતે ચોથો ક્વેશ્ચન કોષ્ટક પૂર્ણ કરવાનું કીધેલું છે,
કે પેલા એમ પ્લસ દસ આપેલું છે તો એમની જગ્યાએ એક મૂકો તો એક પ્લસ દસ બરાબર કેટલા થાય? અગિયાર. એવી જ રીતે એમની જગ્યાએ બે મૂકો, ત્રણ મૂકો, એવી રીતે દરેક જુદી જુદી કિંમત મૂકી અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે અને કઈ સંખ્યા છે એ સમીકરણનો ઉકેલ છે એ દર્શાવવાનું છે. આ ચેપ્ટરની અંદર જુદા જુદા સમીકરણ બનાવવાના છે અને જુદા જુદા તમારે નિયમો બનાવવાના છે, જે તમને આ ચેપ્ટરની અંદર સમજાવી દીધા. બહુ સહેલું ચેપ્ટર છે અને કાંઈ જ નથી, સમીકરણ ફક્ત તમારે આ ચેપ્ટરમાં બનાવવાના છે. તો જ્યારે તમે સાતમા ધોરણમાં આવશો ત્યારે તમારે સમીકરણ ઉકેલવાનું આવશે. એટલે ફક્ત આ ચેપ્ટરની અંદર આપણે શું શીખ્યા, તો કે સમીકરણ બનાવતા અને બીજા જે ચલ પદો હતા એના નિયમો બનાવતા શીખ્યા. અને સ્વાધ્યાય 11.5 તમારે હોમવર્કમાં પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન કરવાનો છે.